12th English grammar point language functions. Language function is very important for communication. Here is given one language function named showing oblique expressing result. Like a parinam, result is a parinam. This function is used in the following situation context. आज ये फंक्शन जो है सॉल्विंग एक्सप्रेसिंग रिजल्ट एनो उपयोग आपने क्या रे करी सके कई परिस्थिति में ये फंक्शन नो उपयोग थतो होय बराबर एना विषय आपने जोईशु तो एवी सिचुएशन में आपने एनो उपयोग करी सके के ज्यारे कोई घटना नु परिणाम दर्शावानु होय के कोई बाबत नु परिणाम रजू करवानु होय त्यारे आ लैंग्वेज फंक्शन नो उपयोग थाय छे એટલે ટૂંકમાં કહીએ તો જ્યારે કોઈ ઘટનાનું પરિણામ આપણે દર્શાવવાનું હોય બરાબર અથવા તો કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય તો તેવા સમયે આપણે આ સોલ્વિંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ જે ફંક્શન જે છે એ ફંક્શનમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે જોઈશું તો લેંગ્વેજ એલિમેન્ટ્સ કે આ ફંક્શનની અંદર કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવી શકે તો એક છે સો ત્યારબાદ છે ધેરફોર ત્યારબાદ ટુ ઓબ્લિક ટુ ત્યાર પછી ઇનફ ટુ સો ધેટ અને સચ ધેટ ધેર આર ગિવન લેંગ્વેજ એલિમેન્ટ્સ કેટલાક લેંગ્વેજ એલિમેન્ટ્સ અહીં આપેલ છે હવે જોઈશું આપણે એક્ઝામ્પલ કે દરેક એલિમેન્ટના અનુરૂપ એક એક વાક્ય આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ તો પહેલું જોઈશું કે ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય તો અહીં આપણને આ વાક્યની અંદર આ સેન્ટેન્સની અંદર ટુ જે છે એ ટુ લેંગ્વેજ એલિમેન્ટ મળી ગયું છે તો આપણે સરળતાથી આ વાક્યને ઓળખી શકીએ કે આ વાક્ય સોલ્વિંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ નું આવી શકે કે ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય કે આ ડ્રેસ એટલો બધો મોંઘો છે કે હું ખરીદી શકું તેમ નથી ત્યાર પછી સેન્ટેન્સ નંબર ટુ માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ સો ધેરફોર સી વોઝ હોસ્પિટલાઇઝ્ડ કે માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ માયા ઘણા દિવસથી બીમાર હતી સો ધેરફોર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અથવા તો હોસ્પિટલ લઈ જવામાં આવી એટલે કે પરિણામ બીમાર હોવાને કારણે એને હોસ્પિટલ લઈ જવામાં આવી અહીંયા પણ આપણને લેંગ્વેજ એલિમેન્ટ મળી જાય છે સો ધેરફોર ચાલો ત્યાર પછી જોઈશું સેન્ટેન્સ નંબર થ્રી ત્રણ કે રવિના ઇઝ બોલ્ડ ઇનફ ટુ આન્સર એનીબડી કે રવિના એટલી બધી હોશિયાર છે કે કોઈ પણ પ્રશ્નોનો જવાબ એ ઇઝીલી આપી શકે છે તો અહીંયા પણ આપણને લેંગ્વેજ એલિમેન્ટ મળે છે ઇનફ ટુ નંબર ચાર ધે આર સો લેઝી ધેટ ધે વિલ નોટ ફોલો યુ કે તેઓ એટલા બધા આળસુ છે અહીંયા પણ આપણે જોઈશું તો સો અને ધેટ લેંગ્વેજ એલિમેન્ટ વાક્યની અંદર છે સો ધેટ કે ધે આર સો લેઝી ધેટ તેઓ એટલા બધા આળસુ છે કે ધે વિલ નોટ ફોલો યુ કે તેઓ તમને ફોલો કરશે નહીં લાસ્ટ સેન્ટેન્સ જોઈશું કે ડિઝની વર્લ્ડ વોઝ સચ કોમ્પ્લેક્સ મેન ધેટ નોબડી અન્ડરસ્ટુડ હિઝ એક્શન્સ અહીંયા પણ આપણને મળે છે લેંગ્વેજ એલિમેન્ટ સચ ધેટ કે ડિઝની વર્લ્ડ એટલા બધા કોમ્પ્લેક્સ મેન વિશાળ હૃદયના માણસ હતા કે નોબડી અન્ડરસ્ટુડ હિઝ એક્શન્સ કે એમના કાર્યને કે એમની એક્શનને કોઈ સમજી નહોતું શક્યું તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આપણે આ જે લેંગ્વેજ ફંક્શન જે છે એ ફંક્શન જોઈશું દરેક જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ ઉપરથી એક એક વાક્ય મેં બનાવી આપ્યા છે અને વોટ્સઅપના માધ્યમથી બીજા પણ જે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ હું તમને મોકલી આપીશ થેન્ક યુ વેરી મચ